તો આ રીતના ત્યાં પછીની સંખ્યા લખવાની છે, તો આગળની તમારી જાતે
75 આપેલા છે અને 77 આપેલા છે તો આપણે કઈ સંખ્યા લખવાની થશે 75 આપેલા છે અને 77 તો અહીંયા મૂકે છે કઈ 76 તો એ લખીશું હવે એ જ રીતના તમારે અહીંયા જાતે બાકીની જે સંખ્યા છે એ કરવાની રહેશે આ તમારે હોમવર્કમાં છે હવે ત્યારબાદ આપણે જે 80 સુધીની સંખ્યા શીખ્યા એવી જ રીતના હવે આપણે આગળ શીખવાની છે 81 81 થી આપણે 100 સુધીની સંખ્યા એમાં એમ છે એકમ એટલે 95 નવ દશમ અને 6 એકમ એટલે 96 નવ દશમ અને 7 એકમ એટલે 97
नौ दशमक ने आठ एकम अठाणु नौ दशमक ने नौ एकम नवाणु दस दशम एटले सो अभी रीतना तमारे हवे आपणे आगळ आ जेम शीख्या एवी ज रीतना अहींया सेम प्रोसेस करवानी छे एकाणु छे बाणु त्राणु चौराणु पंचाणु छन्नु सत्ताणु अठाणु नवाणु ने सो सो सुधीना जे एकड़ा छे तमारे एकाणु थी सो सुधीना एकड़ा अहींया लखवाना रहेशे पहेला मां गुणवाना छे त्यारबाद लखवाना अहींया पण एम वाँचो अने लखो तो अहींया वाँचवानुं अने लखवानुं रहेशे सामे अहींया जोड़का जोड़वाना छे पछी अहींया खूटता अक्षर मां आकड़ा लखवाना छे संख्याओ मतलब अहींया मोटी संख्या कई कहेवाय नानी कहेवाय मोटी सामे राउंड करवानो वर्तुळ नानी संख्यामां त्रिकोण करवानो छे पछी तरत पछीनी अने तरत पहेलानी संख्या आपणे दर्शाववानी रहेशे अने छेले कीधुं छे वच्चेनी संख्या साव नीचे छे एमां वच्चेनी संख्याओ छे ए आपणे दर्शाववानी रहेशे तो आटलुं बताय फरजियात होमवर्कनी अंदर करवानुं रहेशे हवे त्यारबाद आपणे आगळ जोईए आपणे कीधुं छे एकावन थी साठ नी वच्चे आवती संख्या होय एमां चित्रमां रंग पूरवानो छे एकावन थी केटली साठ सुधी संख्या तो हवे अहींया आपणे बावन आपेला छे एकतालीस आपेला छे चौपन आपेला छे पांत्रीस आपेला छे अने छप्पन तेतालीस बावीस दस दस ना बे जूथ
એટલે ટોટલ મણકા કેટલા થશે તો કે 20 અને 2 10 10 10 ના જૂથ કેટલા છે 2 તો એવી જ રીતે અહીંયા 3 આપેલા છે તો 10 10 10 10 ને 10 20 20 ને 10 30 તો અહીંયા લખવાના છે 30 અને અહીંયા આવશે 3 10 આ રીતે આપણે આગળ કરતા જવાનું છે તો આ કેટલા છે ગણવાના છે પછી નીચે 4 10 આપેલા છે તો અહીંયા 40 અને 4 10 પછી નીચે 5 10 10 ના જૂથ છે તો અહીંયા 50 અને 5 10 પછી અહીંયા 60 અને 6 10 70 અને 7 10 80 અને 8 10 પછી 90 અને 9 10 પછી નીચે અહીંયા છેલ્લામાં આવશે 100 અને અહીંયા આવશે 10 10 હવે આ રીતના તમારે ત્યાં કરવાનું છે હવે પૂરતી સંખ્યાઓ આપણે પૂરવાની કીધી છે પૂરતી સંખ્યાઓ આપણે લખીશું એકાવન પછી કેટલા આવે 52 53 આપેલા છે 54 55 56 આપેલા છે 57 58 અને 59 60 આપેલા છે પછી અહીંયા 61 62 આપેલા છે 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 આપેલા છે 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 તો આ રીતના તમારે પણ વાલીની મદદથી અથવા તો બને ત્યાં સુધી જાતે જ પ્રયત્ન કરો પણ ન સમજે તો તમે વાલીની મદદ લઈ શકો છો આ રીતના તમારે તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે હવે ત્યારબાદ ચાલો ગ્રુપ કાર્ય કરીએ આ તમારે ગ્રુપ કાર્યમાં પણ જોડકા જોડવાના છે પૂરતી સંખ્યા લખવાની છે પછી અહીંયા સામે જે અંક આપ્યો હોય એની સામે એને શોધી કાઢી અને જોડવાનું છે હવે અહીંયા આગળ પાછળની જે સંખ્યાઓ કીધી છે એ તમારે વાલીની મદદથી કરવાની રહેશે મોટી સંખ્યા પર રાઉન્ડ નાની સંખ્યા પર ત્રિકોણ હવે અહીંયા અહીંયાથી ચાલુ કરવાનું છે 55 56 થી આપેલું છે 57 58 59 60 61 ને 62 પછી આ રીતના નીચે નીચે જતું જવાનું છે એટલે તમારે અહીંયા 55 સુધીની સંખ્યા અહીંયા સમાઈ જશે હવે અહીંયા પણ એમ છે પૂરતી સંખ્યાઓ કીધી છે પછી 81 થી 90 ની વચ્ચે આવતું એમાં રંગ પૂરવાનો છે બસ આ જ રીતના તમારી બુકની અંદર વ્યવસ્થિતપણે આપણે આગળ જે રીતના કરવું છે એ જ રીતના ગ્રુપ કાર્યમાં પણ કરવાનું રહેશે તો બધા સમજી વિચારી અને કરજો ન સમજાય તો તમે કોઈ તમારથી વડીલ છે મોટા ભાઈ બહેન છે અથવા તો મમ્મી પપ્પાની મદદ લઈ શકો છો અને મેં જે રીતના કહ્યું છે એ જ રીતના તમારે તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે અને સાથે આનું હોમવર્ક પણ કરતા જવાનું રહેશે તો આના પછીના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શીખવાનું છે નાણું તો એ આપણે ફરીવાર શીખીશું થેન્ક યુ